મસ્ત આખા છે. રીંગણા અને આખા બટેકા બે બટેકા મિક્સન માં છે. શાક જોઈને બહુ મસ્ત લાગે છે. તયાંડ ઇતની ખુશી કભી નહીં. આપણે સંધા કાકા હાટ નો નવો મોબાઈલ આવ્યો છે ને, કયો મોબાઈલ આવ્યો છે એ કહી દો. જય માતાજી મિત્રો, રામ રામ બધાને. આઈ હોપ કે આપ બધા મજામાં છો. જો કે હું મજામાં છું. માતાજી હનુ હારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો આપણે જો આજે સુકડા ખેતર આવતા રહ્યા છીએ ને ગાડી લઈને અમે બે આવતા રહ્યા છીએ. એ હોતન છે જો રામ રામ ને સીતારામ ડાયરા ને. આજનો લોગ જ આપણે વાળી આવીને સ્ટાર્ટ કર્યો છે અને આપણે જો શર્ટબટ પહેરી હોતન લીધું છે. આ તો ઉતાવળ જ રાખી છે. તો વાડી આવ્યા આપણે તો જે વાડી ને છેટા પૂગ્યા ને કાઢ મેં કીધા તૈયારી. આજ તો મેં કીધું કઈ બાજુ તે ઉજો હશે ફટાફટ કપા વીણી નાખો છે આજ. એટલે મેં કીધું શર્ટબટ પહેરી લેવી. અહીંથી બોલું તો ન્યા જ આવી ન્યા પછી જઈને ઉભા રહીને શર્ટબટ પહેરીને સુંદરીને બુંદડી બાંધવી કેટલું મોડું થઈ જાય. હા આજ તો ફાઇનલી કપાનો થઈ એન્ડ કરી નાખવાનો છે. જો કાંઈ વૈશ્વમાં કામકાજ ન આવી જાય તો તો હા હાન થાય ને કપાનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય વીણવાનું. હવે આમે પડા બારે હાઠવી હોય તેને કાઢવાની થાય પછી ખેવાનું શરૂ કરવાનું થાય. આજ તો હજી વીણવાનું જ થશે. વીણવાનું જ થાય એમ તો ઘડીક વીણી તો હરખો વીણા છે. મોટા ભાઈ ની આવી જાય ને તો બપોર થાય કા વીણે જાય. લેજે તો બહુ નક્કી ન હોય ને. બહુ નક્કી એ નથી. જો આવી જશે ને તો બપોર થાય કા વીણે જાય. નકર ફાઇનલી હાં થાય કા તો વીણે જશે. વીણે જશે. મૂળિયામાં જ કાઢી નાખો કે છે ને આ કપા ને તો મૂળિયામાં જ કાઢી નાખો. મૂળિયામાં થી કાઢી નાખો છે. હાલો હવે જાવી અને ફટાફટ આપણે પાણી બાણી તો ગાગર તો કદાચ ન્યા જશે. પછી પાછો તરસ લાગશે ને ત્યારે ફરવા આવશું. અને હવે વીણવાનું ફટાફટ ચાલુ કરી દેવાનું છે. હવે હાલો તો અત્યારમાં આપણે ટાંકી ફૂલ કરી વાળવી એટલે પછી ઘડીક ઉપાધી ન રખા. મને કયો તો નહીં. આ તો તરત જ એના પૂજા ને થોડાક છોડવા વીણી કઈ કે જાઓ પાણી ભરતાય. એટલે બે પાણી પીતા જવી એટલે પછી ઘડીક રહીને આવવાનું થાય ને થોડોક તડકો થઈ જાય. આ તો ઠંડુ પાણી હોય માટીમાં માટી ભીની હોય મીઠી ધૂળ આપણે ધૂળ કે ભીની હોય અને લાઈન એમાં દાટેલો હોય એમાં ઠંડુ પાણી હોય એમાં કાંઈ ઘટે નહીં એવું ઠંડુ પાણી છે. ઠંડુ જ હોય ને એમાં લાઈનમાં તો બા એમ કહેતા હતા કાલ કે બોટલ જો કબૂતર ઉડી ગયો એ કે બોટલ ફરતા જાવ કે ટાઠું પાણી ગોળાનું. મેં કીધું ગોળાની ટૂંકો પાડી દે ને એવું લાઈનમાં પાણી હોય. આપણે ક્યારે કઈ રેસ લગાવી પડે ઓલ જાદુ નહીં થતો લગાય તો રેસ બાપા રે આ લગીન માન આયલી કો હલાલ લગાય લે રેસ કુવાને જોઈ જાવ ઇનામ. કેટલું ઇનામ આપશો ઈ કો કેટલું ઇનામ બોલો. આ ના થાંભલા પર રેસ લગાવવાની છે આપણે અને પાછો નીચે કુવો છે હો એટલે ખાલી આમ આવી સમજાવ એનો રેસ હોય એની જ રેસ વધારે મરવાની હોય ને. આ આપણા વિવર્સો કહેતા હતા આ પંખા છે ને મુકાયા છે ને મુકાયા ખબર અને ગરમી કઈ બહુ થાય નઈ પવન ધીમે ધીમે આયા રાખે. એવું નથી આજે પવન શીખ્યું છે આ બધી આપડે વિડીયો બનાવવાની પણ આવે છો કોમેન્ટ. તમે કે વિડીયો બનાવો હવે તમે વૈજા હવે થાસુકા રેસ નહીં કર્યો વૈજા. હા પાણી બાણી પી લો કુવા પાણી જોઈ લીધું. અત્યારમાં ધંધે લગાડીશ તું. હા લેના ગેના વિના. હા લેના ગેના વિના પાણી બાણી પી લો. હા આ પવન સકા ને આપણે વ્લોગ પણ બનાવવાનો છે સ્પેશિયલ આપણે પણ સમય મળતો નથી એવું થાય છે. આપણે કોમેન્ટ ઓફ કરવાનો એટલે હું એમાં જઈને જોવાનું છે. આપણે હું હોય આપણે અંદર તો કાઈ જોવા ન મળે પણ બહાર થી તો ઉપર સલી માહિતી દઈ આવી ને. હા પાણી બાણી પી લો. અને અમારે થોડું ઘણું સારું રહે પંખા છે ઘરમાં એવું કાંઈ થાય નહીં. ધીમે ધીમે પવન આયા જ રાખે પણ એનો જરાય પવન આવે નહીં. હું શું લગભગ 350 થી 400 ફૂટ એમ કાંક છે ઉંચાઈમાં અને પંખા સારો જ હોય. અને આમે ખ્યાલ આવે છે કે આ બધી પવન આવે છે ને એમ કે વીજળીના થાંભલા બહુ આમ કે બાજુનો પવન છે એટલી ખબર પડે. એટલી ખબર પડે બાકી તો આપણને કાંઈ ફાયદો થતો નથી. આપણે પવન સકા નું થોડુંક રિવ્યુ લઈ લીધું તમને બતાવીશું. અને જોકે આપડે તો ખુદ પવન સકા પાસે જઈને કે શરૂ કામકાજ હતું ને ત્યારે ના હું ઠેઠ જી આવ્યો પવન સકા કેમ બધું સડાવતા હોય. કમેન્ટમાં બધા કીજો તમારા વિસ્તારમાં છે કે નહીં આવા પવન સકા. તમારા વિસ્તારમાં આવા પવન સકા છે કે નહીં કીજો. તો અત્યારમાં તો હવે
ખોટે બીજી કઈ માથાકૂટ કર્યા વગર ધીમે ધીમે આપણે કપાસ વીણવાનું કામકાજ ચાલુ કરી દઈશું. હાલો તે આપણે કપાસ વીણવાનું કામકાજ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને આ વર્ષનું હવે પછીનો લગભગ આન પછીનો કપાસ વીણવાનો લાગ તૈયાર. ઇતની ખુશી કભી નહીં, ઇતની ખુશી તો કભી નહીં હોય હમકો. કેમ કે હવે આ વર્ષનો કપાસ વીણવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું અને હવે કપાસના વલોગ આવશે. સીઝન તો કપાસ ની પૂરી થઈ ગઈ, આમે નક્કી છે કે હવે હાઠી ખેવાની છે, જીંડવા કઈ આવશે નહીં અને કપાસ કઈ તવડે નથી. કામ થોડુંક સરળ થઈ ગયું, નકર તો હતું એક ટક નું કામ, ચાર જણા હોય તો એક ટક માં પૂરું થઈ જાય હતું. મોટાભાઈ ને આવી ગયા એટલે આપડે અત્યારમાં આજે તો 11 વાગ્યા છે લગભગ, મેં જોયું 11:15 જેવું થયું છે. આપણે કપાસ વીણવાનું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. બાકીના જાહે ઘર ને નિણસારામાં હવે કપાસ નું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. આપડા વ્યુઅર્સ બહુ કેતા ને કે તમે કપાસ બહુ વીણો. બાકી તો આપડે વાડી ના કામકાજ માં કઈ રહેતો નથી ને, ડુંગર માં વાવેતર નું કામકાજ હતું, એ વાવેતર નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ થયેલું છે એ આપડે ગાહડી માં બાંધી એવું બધું કરીશું. હવે આપડે મોટા ભાઈ ને જો આગળ વ્યા ત્યાં છે એ બની જોવે છે. હાલો આપણે ના જઈ ને બસ ઠેલું ને એવું બધું ઠેલાશું નઈ. હાલો આપણે ગાડામાં ઘાસી ચડાવી દીધી છે, ગાડામાં 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 ઘાસી ચડાવી દીધી, આડાવળું થઈ ગયું. હાલો તો આપણે બળદ ગાડામાં ઘાસી ચડાવી દીધી છે, મોટા ભાઈ લઈ ધીમે ધીમે આવતા થઈ ગયા. આજે પવન છે, પાછો પવન છે આવ્યું છે ને કોઈ આમ પછી છેલ્લી વીણી હોય ને એટલે ગમે જ નહીં, કંટાળો થાય જેને જેને કોઈ લેવાની થાય એટલે કપા કઈ ઉકલે નહીં. મને તો કઈ નહીં ગમતો, કપા વીણવો જ મને નહીં ગમતો. એ કરતા મને નીંદવાનું કામ છે કોઈ, એવું બધું કામ બહુ ગમે છે. અને કપા વીણવો એક દિવાળી માં કઈ નકરો કપા જ ન હોય, નકરો લીંદવાનું બધું થોડું થોડું હોય. અને હવે પછી હાઠવી ને બધું ખેવાનું કામકાજ ઉપાડવાનું થાય છે અને હાઠવી ને બધું બહાર નીકળે જાય. પછી આમ આપણે ઉનાળું તપવા માટે આપણે ખેડ કરવાની થાય એટલે થોડુંક તપી જાય ને, એકા સીઝન માં તપી જાય એટલે મજા આવે. આપડે ઘરે જવાનું છે બપોર પાણી કરવાનું. આજ તો બપોર પછી આવશું તો મોડા મોડા જ આવશું, બહુ મોડા. આજ તો કઈ હાથી ખેવાનું એવું કઈ નક્કી નથી, બે વાત છે. આવ્યું તો આવી, નકર તો આજ ઘરે ઘરે રહીશું. હવે આપણે બપોરા પાણી નું ટાણું થઈ ગયું છે એટલે હવે આપણે ઘરે જતા રહીશું. હાલો તો અત્યારે હવે આપણે ઘરે આવતા રહ્યા છે અને મસ્ત હવે ઠામડામાં પીરસાઈ ગયું છે આખા રીંગણા બટેકાનું શાક. આખા રીંગણા અને આખા બટેકા બે મિક્સન માં છે, શાક જોઈને જ બહુ મસ્ત લાગે છે. રીંગણા બટાકા નું શાક હોય એટલે કઈ ઘટે નહીં ખાવાની. હાલો બધા બપોરા કરવા, મને મને તાજ જમો પડે. જાહે લાપસી છે એટલે લાપસી છે, ખોડિયાર માં રોટલો ખાબા ભાઈ મસ્ત બનાવ્યા બાજરા રોટલા. અરે હાટુ બાજરા સ્પેશિયલ મારી હારું
અમારે બધા સારું ઘઉંના બનાવ્યા જો, બે રોટલા છે ઘઉંના અને બાજરાના, રોટલો ભાવે ને એટલે મજા આવે. સળવાનું ચાલુ કરી દીધું છે, આપણે જો લાપસી ખાવાનું ચાલુ કરી દીધું છે. બા તમે બે જાઓ હવે, ભાઈ બા ભાઈ ને વાટ આપણે ખાવાનું ચાલુ કરી દીધું, આપણે ખાવાનું ચાલુ કરી દીધું. એમ કે ભૂખ જ એવડી લાગી આવી જશે. હવે બળદ બાંધવા ગયા હોય, હાલો બપોરા પાણી ફેરી દઈએ. તો હાલો અત્યારે જો એને ભેળ ખાવા આવી ગયા છીએ, અને બપોર પછી આપણે કઈ ખેતર ગયા નથી. મોટા ભાઈ ને વસના મમ્મી ની ડુંગર માં જશે ને વસ, હવે જો ખાવા મળ્યો છે ભેળ બનાવી છે, એમાં ડુંગળી ને ટમેટા ને લીંબુ ને એવું બધું નાખ્યું છે. શેવડો હતો એમાં દીદી બેન ને ત્રણે બેસી ગયા, અને એને કાંક થોડું ઘણું બાબરા કામ હતું એટલે એ બાબરા જતા રહ્યા છે, અને હું ને બા ને દીદી બેન ને વસ એમ બધા ઘરે છે. અને બપોર પછી આપણે જો ઢોરમાં લઈ એક નીર નાખી આવ્યા, ને અત્યારે તો હજી જજ પાછા શેવડો ખાવા આવતા રહ્યા. કીધું પછી કાંઈ ખેતર ગયા નતા, ને નાય ડુંગરમાં પાણી ને એવું વાળવાનું હતું, એટલે પછી કાંઈ આપણે ગયા ને ગાડી લઈને ગયા છે, એટલે બે જણા ખાલી ગયા. અને આપણે ઘરે ને ઘરે સી ને શેવડો ને એવું આપણે ભેળ લેવું ખાઈ લેવી, અને પછી પાછા ફરજે જશે પાવાના છે. ઠોરને હજી પાવાના બાકી હતા, નીર ને એવું નાખીને આવતા રહ્યા હતા. અને વસ ભાઈ જો શેવડો ખાવાનું ચાલુ કરી દીધું નહીં વસ, અમારે દીદી બેન આવી ગયા સમસી લઈને. હા ભેળ ભેળ બનાવી છે એટલે હાલો બધા હવે ભેળ ખાવા. તો હાલો હવે આપણે જો ભેળ ભેળ ખાઈને આવતા રહ્યા છીએ ફરજે, અને ઢોરમાં લઈ નીણ ખાઈ લીધી છે. જો ઢોરે ત્યાં બેઠા છે, નીણ બીણ ખાઈ લીધી છે, અને આપણે ભેળ ખાઈને આવતા રહ્યા નહીં દીદી બેન. હવે સર પાણી પાવાનું છે ઢોરને, નીણ તો જો હાંઠવીને બાંઠવીને બધું નાખ્યું હતું, અને તો થોડુંક લીલું ખડ ને એવું બધું નાખ્યું હતું. હાલો ઉતાવળી થાય છે, સમજો મમ્મી ખાલી ચાલ રાખો બસ. એને તો કેટલી આળહુડી છે, પણ ઊભી થઈને પાણી નથી પીતી, બેઠા બેઠા પાણી પીવું છે. જો હા લાઈટ છે એટલે મોટર ચાલુ કરી હોય ને એટલે ભરી વાળો હોય ટાંકો ને એવું. જો અને ભેંસ આપણી પીવા મળી છે. તો હાલો અત્યારે અમે બાબરા થી નાવતા રહ્યા છે, અને મારા કાકા હોતા નાવ્યા છે. રિઝલ્ટ એ સારું આવતું છે, કેમેરા સુપર છે, ડબલ કેમેરા છે. સંધા કાકા નવો ફોન આવી ગયો ને સંધા કાકા, પેંડા ખવડાવી દો હવે આપણા તરફથી ગિફ્ટ માં. ગિફ્ટ તો કરવાનું, ગિફ્ટ નો આલે કે પૈસા એને દીધા, તો આપણે ગિફ્ટ કરવાની છે. અરે લાવો તે બીજું ગિફ્ટ ગિફ્ટ સંધા કાકા જરા. અને અત્યારે જો ઝાલ ટાણું થઈ ગયું છે, એટલે મારો વંશ ભાઈ જો ટંકવારી વગાડે, સવાસ તો આવતો જ હશે. હાંજ ટાણું થઈ ગયું છે, જો સુંદરી યાર બાંધી હતી. અને મોબાઈલ કેવો લાગ્યો એ કમેન્ટ માં કેજો, પાછો જો કવર એ મોબાઈલ વાળા આપે. મોબાઈલ ને ખાસવો પડે ને કવર બહુ, હવે બધું જૂના ફોન માં હોય બધું પાછું નવા ફોન માં ટ્રાન્સફર. આપણે ગયા ત્યારે આપણે આમાં સિસ્ટમ માં નાખતા ગયા હતા, આ પીસી માં બધું લીધું હોય માં છે. હા એ બધું આમાં આપણે મોબાઈલ માં ડેટા ટ્રાન્સફર કરવાનું કામકાજ કરવાનું છે. મેમરી માં હોય નહીં, મોબાઈલ મેમરી માં હોય બધું, એટલે એ કામ હવે જો ચાલુ કર્યું છે.